નમસ્કાર, કાછોદય ટીવી સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું ડેઝી શાહ. બુલેટિનની શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી. આનંદીબેનના હસ્તે ઉમરસર ખાણના ઉત્ખનનનો કરાશે પ્રારંભ. ભુજની રિલોકેશન સાઇટના રહીશો ઉપરાંત અંજારના ભાડુઆતોને પણ સહાયનું વિતરણ. કાર્યક્રમ સફળ બનાવવા ભુજમાં બેઠક. ગાંધીધામમાં ઓઇલ ભરેલા ટેન્કરની લૂંટ કરનારી ગેંગ અમદાવાદમાં ઝડપાઈ. રાજ્યના અન્ય શહેરોમાં પણ આચર્યા છે લૂંટ અને ચોરીના ગુના. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સફળતા. અછતની પરિસ્થિતિ વચ્ચે ભુજ તાલુકાના માલધારીઓએ રાહત દરે ખાણદાણ આપવા કરી રજૂઆત. દૂધની ફેટના ભાવ વધારવા પણ માલધારીઓની રજૂઆત. કચ્છમાં ફરી વિષમ વાતાવરણનો દોર શરૂ. 38 ડિગ્રી સાથે ભુજ રાજ્યમાં સૌથી ગરમ શહેર. કેપીટી બીજા સ્થાને, તો લઘુત્તમ તાપમાન પહોંચ્યું 20-22 ડિગ્રીએ. અને આદિપુરની લીલાશાહ કુટિયા ખાતે યોજાયેલો ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવ હર્ષોલ્લાસભેર સંપન્ન. અંતિમ દિવસે 32 યુગલોના થયા સમૂહ લગ્ન. રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ બીજી વાર કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. આગામી 6 નવેમ્બરે ભુજમાં તેમના હસ્તે વર્ષોથી અટવાયેલા લોકહિતના વિવિધ 3 કાર્યો યોજનાનો શુભારંભ થશે. સરદાર પટેલ શિક્ષણ સંકુલ ખાતે આનંદીબેનના હસ્તે રિમોટ કંટ્રોલથી ઉમરસર ખાણના ઉત્ખનનનો વિધિવત શુભારંભ કરાશે. તો ભુજની 3 રિલોકેશન સાઇટ્સના 4,433 માલિકોને તેમના મકાનની લાલબુકનું પણ વિતરણ કરાશે. એ જ રીતે અંજારના ભૂકંપગ્રસ્ત ભાડુઆતો માટે જાહેર થયેલા 7મા પેકેજ અંતર્ગત 137 લાભાર્થીને સહાય અપાશે. તો તેની સાથે વિચરતી જ્ઞાતિ મદારી જ્ઞાતિના લોકોને પ્લોટ ફાળવણી અને મકાન સહાય અપાશે. એ જ રીતે માંડવી સહિત જિલ્લાના 2 પોલીસ મથકોનું પણ આનંદીબેન પટેલના હસ્તે લોકાર્પણ કરાશે. અબડાસાના નાની બેરમાં નિર્માણ કરાયેલી વિશ્વની સૌથી ઊંચી પવનચક્કીનું પણ આનંદીબેન લોકાર્પણ કરવાના છે. એક દિવસની મુલાકાત દરમિયાન આનંદીબેન ગાંધીધામમાં યોજાયેલા ધાર્મિક સમારોહમાં પણ ભાગ લેવાના છે. આનંદીબેનની સાથે રાજ્યના ખાણ ખનીજ ઉદ્યોગ મંત્રી સૌરભભાઈ પટેલ, પ્રભારી મંત્રી શંકરભાઈ ચૌધરી અને કચ્છી રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. વર્ષો જૂના કચ્છના જે પ્રશ્નો હતા, લાલ બુકનું વિતરણ આપણા રિલોકેશન સાઇટના લોકોનો, મદારી લોકો જે વિચરતી જાતિના છે એ લોકોનો પ્લોટની ફાળવણી અને મકાન સહાય, ઉપરાંત આપણી લિગ્નાઇટની ખાણનો શુભારંભ, 2 પોલીસ સ્ટેશનોનો શુભારંભ, નવા મકાનોનો લોકાર્પણ છે. એવા જૂના જૂના જેટલા મુદ્દાઓ હતા એના માટે બેન આવે છે, એમના હસ્તે વિતરણ રાખેલું છે. અંજારમાં પણ પેકેજ 7 જે હતું ભાડવાતોનો જે પ્રશ્ન હતો એના પણ 137 લાભાર્થીઓને વિતરણ કરવાનું છે. ઉપરાંત આપણી એશિયાની સૌથી મોટી એક પવનચક્કી જે નલિયાની નાની બેર ખાતે થઈ છે એનું પણ એ લોકાર્પણ કરવાના છે. અને પૂજ્ય દાદા ભગવાનનો 107મો જન્મજયંતિ મહોત્સવ ગાંધીધામમાં છે એની પણ એ મુલાકાત લેવાના છે. આમ પૂરો દિવસ, આખો દિવસ માનનીય મુખ્યમંત્રી શ્રી કચ્છની મુલાકાતે છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલની એક દિવસની કચ્છ મુલાકાત વિવિધ કાર્યક્રમોથી ભરચક રહેશે, ત્યારે તેમના કાર્યક્રમને સફળ બનાવવા કચ્છ કલેક્ટરે ભુજમાં વિવિધ સરકારી તંત્રોના અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં કોઈપણ પ્રકારનો અવરોધ ન સર્જાય તે માટે વિવિધ મુદ્દે કલેક્ટરે સંબંધિત તંત્રોના અધિકારીઓને સૂચન કર્યા હતા. મીટિંગમાં પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો આનંદીબેનની મુલાકાતના એક દિવસ પૂર્વે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા ભુજ આવી રહ્યા છે. મોઢવાડિયા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત સ્નેહમિલનમાં હાજરી આપશે. ભુજના વાગડ 2-24 ભવન ખાતે બપોરે 3 વાગે આ સ્નેહમિલન યોજાશે, જેમાં કોંગ્રેસના વર્તમાન પૂર્વ હોદ્દેદારો, વિવિધ તાલુકા જિલ્લા નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો, પૂર્વ સભ્યો, ધારાસભ્યો વગેરે ઉપસ્થિત રહેશે. મોઢવાડિયા સાથે અબડાસાના ધારાસભ્ય અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહેશે. તો વરિષ્ઠ અગ્રણી નેતા શંકરસિંહ વાઘેલા પણ સ્નેહમિલનમાં હાજર રહે તેવી શક્યતા છે.
દિવંગત ધીરુભાઈ શાહ બાદ કચ્છના વધુ એક ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યને વિધાનસભા અધ્યક્ષનું પદ પ્રાપ્ત થાય તેવી શક્યતા છે. પૂર્વ અધ્યક્ષ વજુભાઈ વાળાની કર્ણાટકના રાજ્યપાલ તરીકે નિમણૂક થતાં સ્પીકરનું સ્થાન ખાલી પડ્યું છે. આગામી 10 અને 11 નવેમ્બરે મળી રહેલા વિધાનસભાના 2 દિવસીય ટૂંકા સત્રમાં કાયમી અધ્યક્ષની પસંદગી થાય તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાવિ અધ્યક્ષ તરીકે મહિલા ધારાસભ્ય પર જ પસંદગીનો કળશ ઢોળાય તેવી શક્યતાઓ છે. ત્યારે આ પદ માટે નીમાબેન પર પસંદગીનો કળશ ઢોળાય તેવી પૂરેપૂરી શક્યતા છે. જો કે જે રીતે છેલ્લી ઘડીએ મુખ્ય સેક્રેટરીના પદ માટે સિનિયર IAS SK નંદાને સુપરસીડ કરાઈ તેમનાથી જુનિયર DJ પાંડિયનને CS બનાવી દેવાયા, તે જોતા આનંદીબેન સરકારની કાર્યપદ્ધતિ પણ મોદી સરકાર જેવી છેલ્લી ઘડીએ જ પત્તા ખોલવાની રહી છે. ગયા અઠવાડિયે કચ્છ પર તોડાઈ રહેલી નીલોફર વાવાઝોડા રૂપી આફતે સમુદ્રમાં અધવચ્ચે જ સમાધિ લઈ લીધી હતી, જેના કારણે કચ્છ એક વિનાશક આપદામાંથી ઉગરી ગયું હતું. ત્યારે આ ઘટનાને દૈવી કૃપાનું પરિણામ માનીને કચ્છના કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલે માતાના મઢમાં હવન કરાવ્યો હતો. વાવાઝોડાની પ્રથમ આગાહી સમયે જ આ આફત કચ્છ પર ન ઉતરે તેવી માં આશાપુરા પાસે મહેન્દ્રભાઈએ પ્રાર્થના કરી હતી. દેશદેવી માં આશાપુરાએ જાણે કે આ પ્રાર્થનાનો સ્વીકાર કર્યો હોય તેમ વાવાઝોડું દરિયામાં જ સમાઈ ગયું હતું. આફતની પૂર્વ તૈયારીઓમાં જોડાયેલા વહીવટીતંત્ર અને પોલીસ તંત્રના વિવિધ ઉચ્ચ અધિકારીઓ પણ હવનમાં જોડાયા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે કચ્છના મીડિયાનો પણ આભાર માન્યો હતો. હવન બાદ માતાના મઢમાં જ સૌએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આમ તો નીલોફર વાવાઝોડું જે આપણા કચ્છ ઉપર ત્રાટકવાનું હતું, માતાજીને પ્રાર્થના કરી હતી કે કચ્છના પ્રજાજનોનું રક્ષણ કરે. ઉપરાંત અધિકારીઓ જેટલા કામે લાગ્યા હતા એ બધા અધિકારીઓનું ડીબ્રીફિંગ, એમના સૂચનો લઈએ કે શું શું મુશ્કેલી પડી અને આવા સમયે બીજા કઈ તાકીદના પગલાં ભરવાના હોય જે આપણે બાકી રહી ગયા હોય તો થોડા સૂચનો પણ થાય. માનનીય મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ પણ છે, એના અંગેની થોડીક અમારા અધિકારીઓ સાથે ચર્ચા થઈ જાય અને એક માનસિકતા જે આપણી થઈ, એક અઠવાડિયું જે સ્ટ્રેસમાં ગયું હતું એ માના શરણોમાં આવી આપણે એમની યજ્ઞ કરીએ, દર્શન કરીએ અને નવી શક્તિ પ્રાપ્ત કરીએ અને કચ્છના વિકાસ, સુખ અને સમૃદ્ધિ માટે ફરી ભેગા થઈને બધા મંડી પડીએ, એના માટેનો હેતુ હતો. જ્યારે સાંભળ્યું, પહેલો જ્યારે ચેતવણી આવી ત્યારે જ આશાપુરા માને મનોમન પ્રાર્થના કરી હતી કે દેશ દેવી છે, કચ્છની દેવી છે, બચાવશે બધાને, અને એવું જ થયું છે. નીલોફર વાવાઝોડાની અસર પૂર્ણ થયા બાદ કચ્છમાં ફરી વિષમ વાતાવરણ છવાઈ ગયું છે. મુખ્યમથક ભુજ આજે 38 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાનથી તપી ઉઠ્યું હતું. 38 ડિગ્રી સાથે ભુજ રાજ્યમાં સૌથી ગરમ શહેર બની રહ્યું હતું. તો કંડલા પોર્ટ પણ 37.4 ડિગ્રી સાથે ગરમીમાં બીજા ક્રમે રહ્યું હતું. આ તરફ ભુજમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન 22.4 નોંધાયું હતું. આમ દિવસ અને રાત્રિના તાપમાન વચ્ચે ભુજમાં 15.5 ડિગ્રીનો તફાવત રહેતા ભારે વિષમતા સર્જાઈ છે. જિલ્લામાં રાત્રિનું સૌથી ઓછું 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નલિયા ખાતે નોંધાયું હતું. અને હવે એક નજર તાપમાનના આંકડાઓ પર. સમાચારોના પ્રવાહમાં આગળ વધીશું, પણ આ નાના વિરામ બાદ.